शुरुआत जयराज बापू आपथी जे रीते छेल्लो एक घटनाक्रम रह्यो छे तमारा सीनियर नेताओ आव्या छे बे मंत्रीओने हटावाया छे विजय रूपाणी नितिन पटेल भूपेन्द्रसिंह फरीथी जे पाछा तमारे सीनियरोने मैदानमां उतारवा पड्या छे શું મેસેજ આપી રહ્યા છે આ બે મહિના બાકી છે ભાજપ શું મેસેજ આપી રહ્યું છે જયરાજભાઈ શરૂઆતની એક મિનિટ તમારી જયરાજભાઈ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના તમામ મોરચે સુસજ્જ છે સામાન્ય રીતે ચૂંટણીમાં અનેક મુદ્દાઓ મતોના સમીકરણમાં ઉપયોગી હોય છે એક તો તમારી સત્તા હોય તો એનું સુશાસન સરકારની યોજનાઓ એ યોજનાઓથી પ્રજા સુધી એના લાભ પહોંચે એ વાસ્તવિક કામગીરી અને પ્રજાને ખબર પડે એ તમામ બાબતો બીજી બાજુ સંગઠનની કામગીરી અને સંગઠનની કામગીરી થકી છેક પેજ પ્રમુખ સહિતની સંપૂર્ણ કામગીરી ભારતીય જનતા પાર્ટીએ પૂરી કરી દીધી છે વારંવાર હાઈકમાન્ડથી એના નિરીક્ષકશ્રીઓ જેમને જવાબદારી સોંપી હોય એ આગેવાનો હવે ચૂંટણીના માત્ર 2-3 મહિના રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે અમે ગુજરાતમાં આવવાના છે હવે દેશમાં જે રાજ્યોમાં ચૂંટણીઓ આવે છે એનું એપી સેન્ટર હોય આ સ્વાભાવિક પ્રક્રિયા છે એટલે ભારતીય જનતા પાર્ટી સુસજ્જ થઈ અને તમામ મોરચે સંપૂર્ણ રીતે તૈયાર છે અને એની લડાઈમાં મેદાનમાં ઉતરી ગઈ છે ગઢવીજી હું એક વાત બહુ સાહેબ આવું છું જયરાજભાઈ આવું છું એક જ મિનિટ આપણી પાસે પૂરતો સમય છે ગઢવીજી પણ જયરાજભાઈ સિનિયરોને જવાબદારી સોંપી વિજય રૂપાણી નીતિન પટેલ ભૂપેન્દ્રસિંહ બે મંત્રીઓને સાઈડ કરવા અને આ પરિસ્થિતિનું હાઈકમાન્ડનું ગુજરાતમાં આવવું શું આ કોઈક બીજો કોઈક મેસેજ આપી રહ્યો છે જે લોકોને ખબર નથી પડી રહ્યો અથવા આ તો ભાઈ લેબોરેટરી છે અહીંયા જેટલા બી અખતરા કરો એ તમારા પક્ષમાં જ જાય છે આ મેસેજ જઈ રહ્યો છે ના ના એવું નથી જનકભાઈ પણ સૌથી વધુ ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો હોય એટલા માટે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે એ શાસનમાં છે એટલે શાસનમાં હોય એની ચર્ચા થાય અથવા તો કોઈ ફેરફાર કે બીજો નહીં ફેરફારની વાત આવે તો જ્યાં કરી હોય ત્યાં થાય એટલે એ કોઈ વિવાદાસ્પદ મુદ્દો જ નથી વ્યવસ્થાનો ભાગ છે સિનિયર મંત્રીઓની આપ વાત કરો છો કે તો દરેક ભારતીય જનતા પાર્ટીમાં એક નાનામાં નાના કાર્યકર્તાથી લઈ અને વરિષ્ઠમાં વરિષ્ઠ આગેવાન સુધી દરેકનું પોતાનું પદાર્પણ હોય છે દરેકનો ચૂંટણીમાં અને સમાજ જીવનમાં ચૂંટણીમાં મતો કેવી રીતે મળે એ કેવી રીતે એનો ઉપયોગ થાય એમાં સીધો જ એમની ભૂમિકા હોય છે એમનો સીધો રોલ હોય છે એટલે આનો સાઈડ કર્યો આનો ઉપયોગ કર્યો ને એવું ભારતીય જનતા પાર્ટીમાં નથી હા સેન્સ ઓફ પ્રાયોરિટી 100% છે કોનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એ ભારતીય જનતા પાર્ટીને સારી રીતે આવડે છે અને હોવું પણ જોઈએ કારણ કે રાજકીય પક્ષોએ સરવાળે તો જનતાની અદાલતમાં જવા માટે ઇલેક્ટોરલ સિસ્ટમમાં મત મેળવવાના હોય અને મત મેળવવાના હોય એટલે દરેક પ્રકારની લડાઈમાં ઉતરવું જ પડે ને બધા મોરચે લડવું પડે વૈચારિક મોરચો તો એનું કામ કરે મીડિયા તો એનું કામ કરે સંગઠન તો સંગઠનનું કામ કરે સરકાર તો સરકાર પ્રજા સુધી પ્રજાલક્ષી કામો એ લોકો સુધી જાય અને એની પ્રજાને પ્રતીતિ થાય એટલે સુશાસન છેક ધરતી પર ઉતરે એની તમામ વાત સરકારે ધ્યાન રાખવાની હોય એટલે સ્વાભાવિક છે કે આ બધા મોરચાની અંદર વિપક્ષે તો ફક્ત ને ફક્ત 100 કામ થયા એમાં એક કયું કામ રહી ગયું છે એની જ ચર્ચા કરવાની થાય એટલે આને કરે એમાં કશું ખોટું નથી વિપક્ષની ભૂમિકા પણ વિપક્ષ સારી રીતે ભજવે એ લોકશાહીની તંદુરસ્ત નિશાની છે તમારી લડાઈ એની સામે ક્યાંય કોઈ વાંધો તમારી જે લડાઈ જે છે હાલ જયરાજ ભાઈ બીજું આવું છે તમારી લડાઈ એક સોશિયલ મીડિયા પર અલગ ચાલી રહી છે તમે કોને લડાઈ માની રહ્યા છો એક સોશિયલ મીડિયા લડાઈ માની રહ્યા છો કે મૂળ જમીન ઉપર જે લડાઈ છે એને માની રહ્યા છો ના ના બહુ સ્પષ્ટ વાત કહું કે 21મી સદીના જમાનામાં પહેલા જે અધિકાર ખાસ કરીને ખાસ આદમી પાસે હતો એ સોશિયલ મીડિયા પછી આમ આદમી પાસે આવ્યો છે પહેલાનો એવો જમાનો હતો કે છાપામાં છપાય અને એની ચર્ચા દિવસ દરમિયાન થાય પછી ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું પછી એર મીડિયા પણ આવ્યું છે હવે સોશિયલ મીડિયા પણ આવ્યું છે એટલે પહેલા બનેલી ઘટના પ્રિન્ટ મીડિયામાં આવે એ ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચાલે
અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં તમારા થકી ચાલેલી ઘટનાઓ સોશિયલ મીડિયા ઉપર ફરતી. હવે એનાથી જમાનો બદલાવ્યો એટલે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર ધ એક્ઝિસ્ટન્સના ડાર્વિનના નિયમ પ્રમાણે જે અતિ ઝડપથી જે સમાચાર આવે એ એનું સ્થાન લે, એટલે આમાં હરીફાઈ અને તીવ્ર ગળા કાપ સ્પર્ધા હોય છે. એટલે હવે સ્થિતિ એવી થઈ છે કે સોશિયલ મીડિયામાં ચાલેલા સારા સમાચાર, હું અફવાઓની વાત કરતો નથી, કારણ કે સોશિયલ મીડિયામાં કોઈ કોઈ એડિટિંગ, કોઈ કંટ્રોલ, કોઈ તંત્રી કે એવું કંઈ હોતું નથી. એટલે સોશિયલ મીડિયાની કે વોટ્સએપ યુનિવર્સિટીની અંદર જે કંઈ વાતો ચાલે એ બધી ઓથેન્ટિક છે કે નહીં એ પણ દેશની જનતાએ અને નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ. પણ જે લડાઈ છે એ લડાઈ વાસ્તવિક ધરાતલ ઉપર, જમીની સ્તર ઉપર જે લડાઈ છે એ જ લડાઈ અગત્યની છે. અને ગુજરાતની જનતા, આપે કહ્યું એમ કે દેશના નેતાઓ, તમે જે સુઓ મોટો કરીને કહ્યું કે દેશના જનતાઓ ચૂંટણીના મેદાનમાં ઉતરે છે, તો ગુજરાતની એક વાત બહુ સ્પષ્ટ, તમે એનો ઇતિહાસ જોઈ લો તો એનો ઇતિહાસ સાક્ષી છે કે હંમેશા ગુજરાતની જનતા એ રાષ્ટ્રીય રાજનીતિ, આંતરરાષ્ટ્રીય રાજનીતિ, આંતરરાષ્ટ્રીય બનેલી ઘટનાઓ, રાષ્ટ્રમાં બનેલી ઘટનાઓ અને છેક છેક ગામમાં કે મહોલ્લામાં બનેલી ઘટનાના તમામનું તંદુરસ્ત રીતે આકલન કરી અને પછી પોતાના નિર્ણયો કરતી હોય છે. એટલે રાષ્ટ્રીય રાજનીતિ સાથે આ ગુજરાતની જનતા જોડાયેલી છે. ઓકે, એટલે સ્વાભાવિક છે કે પાકિસ્તાનનો મુદ્દો હોય તો પણ અહીંયા અસર કરે, કાશ્મીરનો મુદ્દો હોય તો પણ સેન્સેશન પર જાય. એટલે જયારે ખોટા વચનો આપ્યા હોય ત્યારે મુશ્કેલ રૂપ થાય. કોઈ પણ વ્યક્તિ જયારે કોઈ પણ પાર્ટીમાં આવે છે ત્યારે બહુ સ્પષ્ટ રીતે બિનશરતી એનું જોડાણ હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી આદરણીય પાટીલ સાહેબ અનેક વાર કહી ચૂક્યા છે, બહુ સ્પષ્ટતા સાથે, મારી જ વાત કરું, કોઈ વચન, કોઈ કોઈ કમિટમેન્ટ કે કોઈ સોદાબાજીની કોઈ વાત ક્યારેય હોઈ ના શકે અને કરી પણ નથી અને હોવી પણ ના જોઈએ. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે એનો મતલબ એવો પણ નથી, પણ મેરિટ પર ગુણદોષના આધારે, વિનેબિલિટીના આધારે કોઈ પણ એક હજી કાસ્ટ ફેક્ટર પણ હોય, એ પછી એના વિભાગ અથવા તો કયા વિસ્તારમાંથી આવે છે, એમ જુદા જુદા અનેક તર્ક પછી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, હાઈકમાન્ડ, એના અલગ અલગ જવાબદારી જેમને સોંપી છે, બધાના પ્રક્રિયામાંથી, બધાની પ્રક્રિયામાંથી પસાર થયા પછી સેન્સની પણ પ્રક્રિયા, નાનામાં નાના કાર્યકર્તા અને મારા અધ્યક્ષથી લઈને તમામની માહિતી. જયરાજભાઈ આવું છું, જનતા પાર્ટી ઉમેદવાર અમરીશભાઈ, જનકભાઈ મારી વાત યાર પૂરી કરવા દો તો સારી વાત છે, મને વાત અધૂરી રહે છે. અરે આવું છું યાર, પૂરી કરવા દો તો સારું પડે, મને વાત ડિસ્ટર્બ થાય છે એટલા માટે. ઓકે ચાલો, તમે ટર્ન પછી એક એક ટર્ન ઓછો આપજો, પણ મારી વાત પૂરી કરવા દો, મારી વાત કાપી ના નાખો યાર, મને બીજો એક ટર્ન ઓછો આપજો, પણ વાત તારે કરું તારે પૂરી કરવા. અરે બોલી શકો છો, બોલો, બીજી નથી, બોલો હવે. અરે તમારે ત્યાંથી અવાજ બંધ થઈ જાય છે, મારી વાત જતી નથી, સમય પછી સરખો આપજો, આવે છે કમ્પ્લેટ, આવે છે, મારી વાત કાપશો નહીં, મહેરબાની, કોઈ કાપતું નથી, બધું આવે છે, બધું આવે છે, કમ્પ્લેટ આવે છે. મારે મારી લિંક તૂટી જાય છે, તમે તરત જ વાત કાપીને બીજે નાખી દો છો, એના કારણે મારી વાત પૂરી ના. લોકો પણ સામે બેઠા હોય છે, લાખો લોકો જી 24 કલાક જોઈ રહ્યા હોય છે, એટલે વાત કરું છું કે વાત પૂરી જાય તો સારી વાત પડે એમ. જવા દો, આગળ પછી આવીશું. નહીં નહીં, ચાલુ કરો ગાડી. ઓકે ચાલો, તમારી અંદરની અંદરની લડાઈ, એમ તો કહેવાય છે કોંગ્રેસ અંદર અંદર લડે છે, પણ મેસેજ જઈ રહ્યો છે કે તમારી અંદર અંદરની લડાઈ પણ કોંગ્રેસ એનાથી ખુશ થઈ રહ્યું છે, ગેલમાં આવી રહ્યું છે. જયરાજભાઈ જનકભાઈ, એક વાત બહુ સ્પષ્ટ કહું કે પરિણામના આગલા દિવસ સુધી ટીવીના પડદે, ડિબેટમાં, ભાષણોમાં, ફેસબુક પર, ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પર, બધી જગ્યાએ કોંગ્રેસ જીતતી હોય છે. સમજો, જે પરિણામના દિવસ સુધી ભવિષ્યવાણીને ચેલેન્જ કરી શકાતી પણ નથી, કમનસીબી છે કે ભવિષ્યવાણીને ચેલેન્જ કરી શકાતી નથી, દીવા સપનો જોવાની ના પણ નથી, દિલ બહેલાને કે લીએ ખ્યાલ અચ્છા હૈ જેવી આ સ્થિતિ છે. અશોકજીને, ટીએસ સિંહદેવને,
गुजरात में केम मूक्या एनी चर्चा आ माध्यम थी जाहिर में हूँ करवा मागतो नथी। हूँ जाणू छू केम मूक्या छे, पण एक तंदुरस्त चर्चा थाय एटला माटे हूँ एमना मूकवा पाछळना रहस्यों में पड़वा मागतो नथी। पण अशोक गहलोत जी ए कांग्रेस पार्टी नी अंदर सीनियर व्यक्तित्व छे, एटले कांग्रेस नो जे गृह उद्योग छे, हूँ कांग्रेस की टीका कराया करते हो एनी जे नीतिओ छे ने हारवाना कारणों नी चर्चा करूँ छूँ, त्यांथी आव्यो छूँ एटले वधु भार मूकूँ छूँ, बीजुं कोई कारण नथी। पण कांग्रेस नी अंदर जे गृह उद्योग छे हमेशा एकबीजाने हरावा माटेना, एमां कोई टूकी शके એવા જો દેશમાં થોડા ઘણા નેતાઓ છે એમાંના એક અશોકજી છે, આ એક હકીકત છે। એટલે કયો નેતા કયા નેતાને હરાવવા માટે તમામ નેતાઓ પોતાનો ઉમેદવાર ના આવ્યો હોય તો બાકીનો ઉમેદવાર જીતવો જ ના જોઈએ, અને હું નહીં તો કોઈ નહીં, આ એક રાજનીતિ કોંગ્રેસમાં વર્ષોથી આલી છે। અશોકજી કે ટીએસ સીધે બંને સત્તાધારી રાજ્યમાંથી આવે છે, મૂકવા પાછળનું કારણ હું ઇશારો કરું છું કે બંને જ્યાં કોંગ્રેસી સત્તા છે, ટીએસ સિંહદેવ પણ અને અશોક ગેહલોતજી બંને નેતાઓ જ્યાં સત્તા છે ત્યાંથી આવે છે, એટલે એની મૂકવા પાછળનો આશય આપ સમજી ગયા છો અને જનતા પણ સમજે છે। બીજી વાત, અશોકજી જે કોંગ્રેસના 10 નેતાઓ જે ટિકિટો વેચે છે, છેલ્લા 25 વર્ષથી ટિકિટો વેચે છે, પોતે લઈ લે છે, એ લોકસભા હારે એટલે વિધાનસભામાં આવે, વિધાનસભા હારી જાય એટલે પછી પહેલી ચૂંટણી આવે એ લડે, લોકસભા હારે એટલે વિધાનસભા, વિધાનસભા હારે એટલે લોકસભા। આવા જે કોંગ્રેસના કાયમી જે બેઠેલા નેતાઓ છે એ 10 નેતાઓને કાપી શકવાના છે, પહેલો નિર્ણય આ કરો, કારણ કે છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસને કેમ જીતાડવી એની ચર્ચા કરવાવાળા મોટાભાગના નેતાઓ ચૂંટણીઓ હારે છે। ગઈ વખતે સત્તાની નજીક આવી હતી એવું કહેવાય છે, ઓકે, પણ હારી કેમ ગઈ? કારણ કે જે મોટા નેતાઓ જ બધા ઘર ભેગા થઈ ગયા હતા, કાર્યકર્તાને તો ચાન્સ મળતો જ નથી। એટલે કોંગ્રેસનો કાર્યકર્તા એના સંદેશ એ આપું છું કે ભાજપ કે કોંગ્રેસ કર્યા કરતા હમણાં એ જનકભાઈ કહેવા માગું છું કે હંમેશા હંમેશા પાર્ટીની અંદર ભાજપમાં ડિફરન્ટ એ જ ડિફરન્ટ છે। હું જે કહેવા માગું છું કે જે મુખ્ય વાત છે આ છે કે કોંગ્રેસ તમારા સિનિયરો ભલે નારાજ થાય પણ વોટ એ વિચારી નથી શકતા, જયરાજભાઈ એમ સમજી શકું કે તમારા સિનિયરો નારાજ થાય ગમે તેટલા થાય પણ એ વોટ તો છેલ્લે બીજેપી માટે જ કામ કરશે, એ એવું કોંગ્રેસમાં ખૂબ ઊંધું છે, તમારે ત્યાં સીધું છે નહીં, એટલા માટે કે ભારતીય જનતા, સાચી વાત છે, એ જ વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીને આગેવાન કોઈ જાહેર આગેવાન ક્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ, કદાચ એનો ઉમેદવાર પસંદ ન હોય, બની શકે માણસ માત્રનો સ્વભાવ હોય છે, પણ એ મતોમાં ફેરફાર કરી શકતો નથી। ગાંધીનગરની ચૂંટણીમાં પણ અહીંયા પ્રશાંતભાઈ એક મુદ્દો સારો કહ્યો, એટલે વાતનો ઉલ્લેખ કરું છું કે ગાંધીનગરની ચૂંટણીના પરિણામોમાં હું પ્રભારી તો કોંગ્રેસ હતી, પણ મેં બહુ સ્પષ્ટ નજરની સામે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા અથવા તો પક્ષના સંગઠનને અનુલક્ષીને જે મતદાર ભારતીય જનતા પાર્ટીનો છે એ કોઈ પણ જૂઠાણાઓમાં, વાયદાઓમાં, રેવડીઓમાં વિચલિત થતો નથી। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનો જનાધારમાં એક ટકો પણ કે એક મત પણ ઓછો થયો નથી, જેટલો જનાધાર હતો એટલો જ મળ્યો છે। એટલે જે મત તૂટ્યા એ કોંગ્રેસના તૂટ્યા અને કોંગ્રેસ ઘર ભેગી થઈ ગઈ, ઓકે, એટલે જનતા ભાજપનો નહીં કોંગ્રેસનો વિકલ્પ શોધી રહી છે દેશની જનતા। અમરીશભાઈ